નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે ધોરણ 8 વિષય હિન્દીમાં પાઠ 6માં થોડુંક સમજી ગયા હતા. હવે આજે આપણે આગળ સમજીશું. પહેલી તપસ્વીની, હે પ્યારે બાલક, સિંહ કે બચ્ચે કો છોડ દે, મેં તુજે ખિલોના દૂંગી. બાલક, હાથ પસાર કર, પહેલે ખિલોના દે દો, લાવ કાં. દુષ્યંત, दूर से बालक की हथेली को देखकर स्वयं से, आहा, हाथ में इसके हाथ में चक्रवर्तियों के लक्षण हैं. उंगलियों पर कैसा अद्भुत जाल है और हथेली की शोभा प्रातः कमल को भी लज्जित कर रही है. दूसरी तपस्विनी, हे सखी सुव्रता, यह बातों से न मानेगा, जा मेरी कुटिया में ऋषि कुमार के खेलने के लिए मिट्टी का मोर रखा है, उसे ले आ. पहली तपस्विनी, मैं अभी लिए आती हूँ, जाती है. बालक, तब तक मैं इसी सी के बच्चे के साथ खेलूँगा, यह कहकर तपस्विनी की ओर देखकर हंसता है. दुष्यंत, आप ही आप, इस सुंदर बालक से खेलने को मेरा मन कैसे ललचाता है. आप भरकर, धन्य है वे मनुष्य जो अपने पुत्रों को गोद में लेकर उनके अंग की धूली से अपनी गोद मेली करते हैं और पुत्रों के मुख अकारण हंसी से खुलकर उज्जवल दांतों की शोभा दिखाते और टूटले वचन बोलते हैं. तपस्विनी, दूसरी तपस्विनी, क्यों रे ढीठ, तू मेरी बात कान नहीं धरता, इधर उधर देखकर, कोई ऋषि कुमार यहाँ है. दुष्यंत को देखकर, हे महात्मा, तुम ही आओ और कृपा करके इस बली बालक के हाथ से सिंह के बच्चे को छुड़ाओ. दुष्यंत, अच्छा. बालक के पास जाकर और हंसकर, हे ऋषि कुमार, तुमने तपोवन के विरुद्ध यह आचरण क्यों सीखा है जिससे तुम्हारे कुल की लाज जाती है, यह तो कोई अच्छी बात नहीं है. बच्चे ने सिंह के बच्चे को छोड़ दिया. चलो आपड़े भाषांतर समझे. पहली तपस्विनी छे के छे, हे सुंदर बाड़क, हे खूब प्यारा प्रेमाळ बाड़क, तू आ सिंहना बच्चा ने છોડી દે, હું તને રમવા માટે રમકડું દઈશ. બાળક છે હાથ લંબાવીને કહે છે, પેલા રમકડું આપો, તે ક્યાં છે? દુષ્યંત, દૂરથી જ છે, તે આ દ્રશ્ય જોઈ રહ્યો હોય છે અને તેને જેવો બાળક હાથ લંબાવે છે તો તેની હથેળીને જોઈને કહે છે કે આ બાળકની હથેળીમાં એવા લક્ષણ છે કે તે સમુદ્ર સુધીની પૃથ્વી જીતી શકે. તેની આંગળીઓમાં અદ્ભુત ઝાડ છે. હથેળીની શોભા સવારના કમળને પણ લજ્જિત કરી દે તેટલી સુંદર છે. ત્યાર પછી બીજી તપસ્વીની છે, તે કહે છે, હે સખી સુવ્રતા, આ બાળક છે એ વાતોથી માનશે નહીં, માટે તું મારી ઝૂંપડીમાં જઈને ત્યાં માટીનો મોર રાખેલો છે તે આ ઋષિકુમાર માટે રમવા માટે લઈ આવ. પહેલી તપસ્વીની છે તે કહે છે કે હા, હું જઈને લઈ આવું છું. બાળક છે તે ત્યાં સુધી તપસ્વીને કહે છે કે જ્યાં સુધી રમકડું ન આવે ત્યાં સુધી હું આ બાળક સાથે રમીશ. દુષ્યંત, આ સુંદર બાળકને જોઈને તેને હરતે ફરતે વારંવાર એમ થાય છે કે આહા, કેટલો સુંદર બાળક છે. ત્યારે તે વિચારે છે કે નસીબદાર હોય છે તે મનુષ્ય કે જે પોતાના બાળકોને પોતાને ખોળામાં લઈને રમી શકે છે અને તેની સાથે તેમનું બાળપણ માણી શકે છે. ત્યારબાદ દૂસરી એટલે કે બીજી તપસ્વીની કહે છે, દીઠ એટલે કે જિદ્દી, કેમ જિદ્દી, તું મારી વાત કેમ સાંભળતો નથી? ત્યારે બીજી તપસ્વીની છે એ આમ તેમ જોઈને બોલે છે, અહીં કોઈ ઋષિકુમાર છે, દુષ્યંત છે, ત્યારે તેમને બતાય છે અને તે કહે છે
हे महात्मा, तमे ज कृपा करीने आ बाळकने સિંહના બાળકથી રમવા સાથે છોડાવો. દુષ્યંત છે તે આવે છે અને બાળક પાસે જઈને હસીને કહે છે, હે ઋષિકુમાર, તું આ તપોવનની વિરુદ્ધ આ આચરણ કેમ કરી રહ્યો છે કે જેનાથી તારા કુળની લાજ જાય? આ કોઈ સારી વાત નથી. અને આટલું જ સાંભળીને બાળક છે એ સિંહના બચ્ચાને છોડી દે છે. અત્યારે બસ આટલું જ. આગળનું નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. નમસ્તે.